મિત્રો કેમ છો બધા મજામાં હું કિશોરભાઈ જીવદયા ધાનેરાનો વત્ની આજે આપની પાસે એક સરસ વાત લઈને આવ્યો છું પર્યાવરણ એટલે શું એ આપ સૌ સારી રીતે જાણો છો પર્યાવરણ એટલે મારા હિસાબે કુદરતની એક સાયકલ અને કુદરતની સાયકલ છે ને તેને બરાબર જાળવવી એની બેલેન્સ બરાબર કરવી એ મનુષ્ય માત્રની ફરજ છે કારણ કે ભગવાને મનુષ્યને જ બુદ્ધિ આપી છે એનો અત્યાર સુધી આપણે દુરુપયોગ કર્યો છે પર્યાવરણનો નાશ કર્યો છે નુકસાન કર્યું છે ઝાડો કાપ્યા છે કુવાઓ ખોદ્યા છે ડેમ બનાવ્યા છે ઘણી બધી ચીજોમાં આપણે એટલા બધા વિપરીત ગયા છીએ કે આજે આપણે ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની ગયા છીએ તો આ ગ્લોબલ વોર્મિંગનો શિકાર બન્યા પછી છેલ્લા પાંચ વર્ષથી આપણે બહુ જ સખત રીતે ઉનાળામાં ભયંકર ગરમી જે ચાલીસ ડિગ્રી હાઈએસ્ટ જતી હતી એ આજે પચાસ ડિગ્રી આ પહોંચવા માંડ્યા અને વરસાદ પડે તો દુકાળ ભયંકર લીલો દુકાળ અને સૂકો દુકાળ કંઈ ને કંઈ આપણે આ કુદરતી આપદામાં આવ્યા કરીએ છીએ કુદરતી આપદા ત્યારે જ આવે છે જ્યારે આપણે પર્યાવરણ બગાડીએ છીએ અને આપણે આ બગાડેલું પર્યાવરણ હવે આપણને જગાડી રહ્યું છે કે જાગો અને પાછું બેલેન્સમાં લાવો અને જો મનુષ્ય પાસે એટલી બધી બુદ્ધિ છે કે જો એ ધારે તો ભગવાનને પ્રાપ્ત કરી શકે તે જો આપણી કુદરતને કેમ બેલેન્સ ના કરી શકાય આ અંગે બહુ જ વિચારીને આપણે પહેલું આપણા ગામથી શરૂ કરવાની એક એક સુંદર વાત પારસભાઈ એમને કરી અને અમે સર સ્વીકારી લીધી કે પહેલાં આપણે ગ્રીન ધાનેરા બનાવવું કારણ કે આપણે પહેલાં આપણું મિશન જ એ થાય કે ગ્રીન ધાનેરા થાય તો એ નાનકડું કામ આપણે એટલા મોટા પાયા પર પાયો મજબૂત બનાવી શકશું કે આપણે ગામની વસ્તી પ્રમાણે ગામની જરૂરિયાત પ્રમાણે અને જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં નંદનવન બનાવી દો ગા જગ્યાએ જગ્યાએ ઠેર ઠેર વૃક્ષ વૃક્ષોને વાવી દઈએ અને આજના જમાનામાં ટેકનોલોજીના વખતે તો સાત આઠ ફૂટના વૃક્ષ તૈયાર મળે છે એને આપણે વાવતા જઈએ અને જાળવણી કરીએ એવી ભાવના છે તો આપ મિત્રોને મારી વિનંતી છે કે આપણે ચાલો સાથે મળીને સમગ્ર ધાનેરાને ગ્રીન બનાવી દઈએ અને જ્યાં જગ્યા મળે ત્યાં ઝાડ વાવીએ અને ત્રણ ત્રણ વર્ષ સુધી એની સેવા ચાકરી કરીએ જાણે કે આપણે ભગવાનની પ્રતિષ્ઠા કરતા હોઈએ એમ એક ઝાડને આપણે વાવીએ અને એનું ધ્યાન રાખીએ એને કોઈ નુકસાન ન થાય એને રોજ ખોરાક પાણી મળી રહે એની દેખરેખ રાખવાની આદત પાડી દઈએ પછી જુઓ તમારું ઘર તમારું આંગણું તમારી દુકાન તમારું માર્કેટ તમારા રોડ રસ્તા એટલા સુંદર લાગશે કે તમને એમ થશે કે વાહ આ ધાનેરા છે ચલો સુંદર બનાવીએ તો આપ સૌને આ સાથે મારી મારા વિચારો રજૂ કરું છું અને આપની સાથે હું છું હું સંપૂર્ણ જવાબદારી પારસભાઈ જોડે મેં લીધી છે અને આને ધાનેરાને ગ્રીન બનાવવા માટે આપણે દાનેરાના એન્ટ્રીથી માંડી અને એન્ડ સુધી બધે જ ઝાડની વાવણી કરીએ અને પહેલો પ્રોજેક્ટ આપણે એક હજાર ઝાડનો રાખીએ અને મારી આપ સૌને એ જ વિનંતી છે કે આપ બધા સાથે રહો અને આ તમારે જ વાવે ગણપતિના પ્રતિષ્ઠા કરી છે એમ સમજીને એને સાચવવાના છે અને તમારા નજરમાં આવે ત્યાં બધે એની સાચવણી કરજો તો આપણે બધા સાથે મળીને ત્રણ વર્ષમાં ધાનેર અને લીલુંચમ બનાવી દઈશું થેન્ક યુ વેરી મચ અને જય શ્રી કૃષ્ણ